અયોધ્યામાં ભગવાન રામલલ્લાની થઈ પ્રાણ પ્રતિષ્ઠા ટાળે જ એકતાનગર ખાતે મનાવ્યો રામોત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના દેખરેખ હેઠળ નર્મદા નદીના કાંઠે બનાવવામાં આવેલ વિશેષ આરતી સ્થળ પર દરરોજ સાંજે મા નર્મદાની ભવ્ય મહાઆરતી કરવામાં આવે છે રામોત્સવની ઉજવણી પ્રસંગને યાદગાર બનાવવા માટે નર્મદા ઘાટને રંગબેરંગી લાઇટ્સથી સજાવવામાં આવ્યો હતો સાંજે છ ત્રીસ વાગે આરતીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં રામલલ્લાના ભજનો પ્રસ્તુત કરાયા હતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશના વિવિધ ગાયકો દ્વારા ગાવામાં આવેલ ભજનો શેર કર્યા હતા જે ભજનોમાંથી કેટલાક ચુનંદા ભજનો મહાઆરતીમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ પ્રવાસી શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા રામોત્સવમાં ખાસ નાંદોદ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન મંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ નાયબ વન સંરક્ષક અગ્રેશ્વર વ્યાસ અધિક કલેક્ટર ગોપાલ બામણીયા અને નારાયણ માધવ નાયબ કલેક્ટર શિવમ બારિયા દર્શક વિઠલાણી અને અભિષેક સિન્હા ઉપસ્થિત રહ્યા હતા ખાસ આ પ્રસંગે એકતા મહિલા મંડળની આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ હતું દીપક જગતાપ છે ડેશ ટીવી રાજપીપરા